ને વાત કરીએ હવે ચાર પગના આતંકની. નર્મદાના નાંદોદ તાલુકામાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. દીપડાના આંટાફેરા કરતો એક વિડીયો વાયરલ થયો. રહેણાંક વિસ્તારમાં આ દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. સરપંચે વન વિભાગને લેખિતમાં રજૂઆત કરી અને દીપડો ઘરના પશુઓનો શિકાર કરતા આ રજૂઆત કરવામાં આવી છે. વારંવાર ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો આવી જતા પશુઓનું મારણ કરતા લોકોમાં પણ ડર છે. સાથે સાથે વન વિભાગને પણ સજાગ રહેવા માટે કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણ પર આ દીપડાને પકડવામાં આવે. વાત કરીએ જૂનાગઢની, ત્યાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ દેખાઈ. કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસ્યો. દીપડો ઘૂસતા અફરાતફરી સર્જાઈ હતી. બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘૂસ્યો અને વિદ્યાર્થીઓએ સતર્કતા વાપરી લેબોરેટરી બંધ કરી. વન વિભાગને આ બાબતને જાણ કરી અને રેસ્ક્યુની ટીમે કામગીરી હાથ ધરી હતી. તો પર્યાવરણવિદ મારિયા જેઠવા આપણી સાથે જોડાયા છે. તેમની સાથે સીધી વાતચીત કરીશું. ચાર પગનો આતંક જે સતત ચાલી રહ્યો છે. મારિયા જી, ખૂબ ખૂબ સ્વાગત આપનું. સૌથી પહેલો સવાલ તો એ થાય કે જે રીતે સતત આ રીતે આતંક વધી રહ્યો છે, સૌથી પહેલાં તો વાત કરીએ દીપડાની કે જ્યાં એ ગમે ત્યાં ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે, કોઈ તેમના પર કંટ્રોલ માટે વન વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે? વન વિભાગને જ્યારે જાણકારી મળે છે લોકલ તરફથી કે કોઈ પણ તરફથી, તો એમને અંદરમાં જેટલું પણ આવે છે ને એ સાવચેતી તો લે છે. પણ ઘણીવાર કેવું થાય કે ભાઈ દીપડાની ટેરેટરી ખાસી મોટી હોય, બરાબર, હવે અને દરેક જગ્યાએ તો પહોંચી ન શકે. ઘડીકમાં દીપડો અહીંયા હોય તો ઘડીકમાં, એટલે લોકોને સાવચેતી લેવાની રહે છે. વન વિભાગ તો એની રીતથી પગલાં લે જ છે. ગયા વર્ષે પણ પાંજરા મૂકવામાં આવ્યા હતા. તો વન વિભાગ કેવી રીતે કામગીરી કરે છે જ્યારે એમના સુધી આ મેસેજ પહોંચે છે? કેવી રીતે તેનું રેસ્ક્યુ કરવામાં આવે છે? બિલકુલ બિલકુલ હોઈ શકે, આ એક રીઝન તો છે જ. કારણ કે જો અત્યારે આપણે સપોઝ આ કેવડિયાની આસપાસના નર્મદાની આપણે આખું જે પણ જંગલ વિસ્તાર છે એની આસપાસ આપણે રહીએ છીએ તો કહેવાય તો એમનું જ ઘર. એટલે હું ચોક્કસપણે એવું માનું છું કે શહેરીકરણ ક્યાંક જવાબદાર છે. બિલકુલ બિલકુલ, જે રીતે આપણે ગ્રામીણને શહેરીકરણની વાત કરી તો તેની સાથે સાથે દીપડાને પકડવા માટે વન વિભાગ કેવી રીતે કામગીરી કરે છે કે જેનાથી તે તાત્કાલિક ધોરણ પર પકડી લે, કેમ કે એ જે પણ લોકો છે એમને પણ એટલી હાલાકી પડી રહી છે. વન વિભાગ તો જો એની રીતથી પગલાં લે છે, બાકી સાવચેતી આવે આપણે જાતે શું કરી શકીએ છીએ? જેમ જો આપણે આપણા માટે તકેદારી માટે આપણે કેમ ઘરમાં રહીએ છીએ? તો બને એટલું જેમ બીજા બધા પશુઓથી બચાવવા આપણે પાકને બચાવવા માટે કેમ ફેન્સિંગ કરીએ છીએ? હવે દીપડા તો જો વાળ કૂદી જવાના, તો તમારી પાસે ઢોર છે એને છે, અને રાત્રિના સમય દરમિયાન તમે જો એને કોઈ એવો એના પૂરતો આવાસ બનાવી દો માટીથી કે કાચી કોઈ પણ વસ્તુથી, કે ભાઈ શેડો એવો સેટ કરીને, તો એની થોડી સલામતી માટે ખેડૂતે પણ પોતાની રીતથી તકેદારી લેવી જોઈએ.